આટલું ઈઝી કામ તમારે સ્ટેટિસ્ટિકના પેપર માટે કરવાનું છે આટલું કામ કરીને કહું ને એટલે તમે સ્ટેટિસ્ટિકમાં પૂરેપૂરા માર્ક્સ લાવી શકો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને કહેવા માંગીશ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સમાં આંકડાશાસ્ત્ર વિષયનું પ્રથમ સામાયિક પરીક્ષાનું પેપર કેવી રીતે લખવું એના એક સરસ મજાના એ કોન્સેપ્ટ સાથેના વિડીયો સાથે હું તમારી સમક્ષ હાજર થઈ ગયો છું તો આપ સૌનું સ્વાગત છે વિદ્યાકુલ ગુજરાતી પર જે લોકો હજી સુધી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી રાખશે પ્રથમ સામયિક પરીક્ષાનું પેપર કેવી રીતે લખવું એની તમામ બાબતો સાથે પેપર લખવાના નમૂના સાથે હું તમારી સાથે હાજર થઈ ગયો છું તો સૌ પ્રથમ વાત કરીએ વિભાગ મુજબ કેટલા પ્રશ્નો લખવા અને એમાં શું ધ્યાન રાખવું તો આપણે કુલ પેપર છ સેક્શનમાં લખવાનું છે સેક્શન એ સેક્શન બી સેક્શન સી સેક્શન ડી સેક્શન બી માં પાંચ પ્રશ્નો પાંચ ગુણના સેક્શન સી માં છ માંથી ચાર પ્રશ્નો લખવાના છે છ માંથી ચાર પ્રશ્નો એટલે તમને આઠ ગુણ અહીંથી મળવા પાત્ર છે સેક્શન ડી માં પાંચ માંથી ગુણ સેક્શન ઈ માં ત્રણ માંથી બે પ્રશ્નો એટલે આઠ ગુણ અહીંથી મળવા પાત્ર છે સેક્શન એફ માં ત્રણ માંથી બે પ્રશ્નો એટલે દસ ગુણ અહીં મળવા પાત્ર છે ઓકે તો કુલ તમારા દસ પ્રશ્ન દસ ગુણ સેક્શન એ માં પાંચ પ્રશ્ન પાંચ ગુણ સેક્શન બી માં છ માંથી ચાર આઠ ગુણ માટે સેક્શન સી પાંચ માંથી ત્રણ નવ ગુણ માટે સેક્શન ડી ત્રણ માંથી બે આઠ ગુણ માટે સેક્શન ઈ અને ત્રણ માંથી બે આઠ ગુણ દસ ગુણ માટે સેક્શન એફ ઓકે આટલા પ્રશ્નો તમારે લખવાના હવે તમને પ્રશ્ન થાય સર સમય કેટલો કેટલો આપવો તો જોઈએ સેક્શન એ દસ પ્રશ્નો દસ મિનિટ દસ પ્રશ્નો લખવા માટે કેટલી મિનિટ આવશે દસ જ મિનિટ સેક્શન બી પાંચ પ્રશ્ન દસ મિનિટ સેક્શન પ્રશ્નો માટે મિનિટ સેક્શન સી ચાર પ્રશ્નો તમારે લખવાના છે ચાર પ્રશ્નો માટે તમારે એને મેક્સિમમ વીસ મિનિટ આમ તો સોળ જ મિનિટ તમારે આપવાની છે ચાર ગુણનો નો ચાર મિનિટનો એક પ્રશ્ન એટલે ફોર બાય ફોર સેક્શન ડી લખવા માટે ત્રણ જ પ્રશ્ન લખવાના છે અઢાર મિનિટમાં પૂરું કરવાનું છે ત્રણ પ્રશ્ન છ મિનિટ ઓકે ત્યાર પછી સેક્શન ઈ લખવા માટે સેક્શન ઈ તમારે બે જ પ્રશ્નો લખવાના છે અને એને પૂરેપૂરો ટાઈમ આપવાનો છે એટલે પૂરેપૂરી વીસ મિનિટ સુધી આપવાનો છે ટાઈમ અઢાર થી વીસ મિનિટ બરાબર બે પ્રશ્ન અને દસ મિનિટનો એક પ્રશ્ન અને સેક્શન એફમાં માં બે પ્રશ્ન વીસ મિનિટ તો વીસ ને વીસ ચાલીસ ચાલીસ ને અઢાર અઠ્ઠાવન અઠ્ઠાવન ને સોળ અઠ્ઠાવન ને સોળ એટલે કે ચુમ્મોતેર ચુમોતેર ને પંદર એટલે નેવ્યાસી મિનિટ ભાઈ આ તો આપણું પેપર દોઢ કલાકમાં પૂરું થઈ ગયું હે હા દોઢ કલાકમાં પૂરું નથી કરવાનું તમે અહીંયા પ્લસ મિનિટો આપી શકો બે જગ્યાએ કેટલી મિનિટ મેં અહીંયા પ્લસ કરાવી હતી તો કે ચાર મિનિટ તમે અહીંયા પ્લસ આપી શકો બરાબર એટલે અને છ મિનિટ સુધી અહીંયા પ્લસ કરી શકો એટલે દસ મિનિટ તમે એ બેમાં પ્લસ કરી શકો પાંચ પાંચ મિનિટ તમારે આ બેમાં પ્લસ કરી શકાય અને આ સમય જે વધારાનો મળે છે એનો પણ પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે જ્યારે આખા પેપરનું સંપૂર્ણ પેપર દસ મિનિટમાં તમારે રીડ કરવાનું છે દસ મિનિટમાં તમારે શું કરવાનું છે પૂરેપૂરું પેપર આખે આખું રીડ કરવાનું છે આમ કરી અને પૂરી બે કલાકનો જે સમય છે એ બે કલાકના સમયને તમે ફાળવી શકો હજી ઘણા બધા મિત્રોએ મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઉપર ક્લિક નથી કર્યો ઘણા બધા મિત્રોનું બાકી છે ફટાફટ ફટાફટ કરી દો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પર ક્લિક કરો ફટાફટ યસ આગળ જોઈએ જો એમસીક્યુ લખતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું આ વિભાગ એ મેં તમને લખીને બતાવ્યો છે વિભાગ એ લખતી વખતે કઈ બાબતો ઉપર ધ્યાન રાખવું તો વિભાગ એમાં જો તમે જોઈ શકો છો કે એમસીક્યુ ના ક્યુના ઓપ્શન સાથે લખવાના સી એ બી ડી જે કાંઈ પણ આવતું હોય એ સાથે આખા વાક્યમાં જે કાંઈ પણ આવતું હોય એ રીતે આપણે શબ્દ પૂરેપૂરો લખવાનો છે એટલે ઓપ્શન સાથે

જવાબ લખવાનો છે વિભાગ બી માં પૂરેપૂરા વાક્યમાં તમારે જવાબ લખવાનો છે વિભાગ સી થિયરી લખેલો પ્રશ્ન કોઈ પણ આવે તો થિયરી મુદ્દા વાઇસ મુદ્દા મુજબ થિયરી કમ્પ્લીટલી દરેકે દરેક પોર્શનનો મુદ્દો જો અહીંયા તમે જોઈ શકો છો વ્યવસ્થિત મુદ્દા પાડેલા અલગથી તરી આવી એવા બીજું અહીંયા તમે ક્વેશ્ચન નંબર સેક્શન સીથી ક્યાં રાખી શકો સેન્ટરમાં ક્વેશ્ચન નંબર બનાવી દેશો સેન્ટરમાં તમારો કોઈ પણ એક શબ્દ ખોટો પડે તો એક જ લાઈનથી એને ખોટો પાડવાનો છે બરાબર ઘૂંટવાનું નથી એક જ લાઈનથી તમારે એને ખોટો પાડવાનો છે ઓકે

કોષ્ટકો વ્યવસ્થિત દોરવાના સૂત્રો પૂરા લખવાના ત્યારબાદ જો અહીંયા ગણતરી આવે તો ગણતરીની નીચે પૂરા વાક્યમાં જો જવાબ આવતો હોય તો પૂરા વાક્યમાં જવાબ આવતો હોય તો તે પણ લખવો પૂરા વાક્યમાં જો જવાબ આવતો હોય તો તે પણ લખવાનો છે અને ખાસ કરીને જ્યારે અહીંયા એમ અને સ્થાનીય સરસના સૂત્ર લઈએ ત્યારે એક બાબત ઉપર ધ્યાન રાખવાનું છે વર્ગો આપ્યા હોય તો એન બાય કરી ટુ ફોર ટેન હો જે કાંઈ આવતું હોય લેવાનું છે પણ જો અસત વિતરણ હોય તો એન પ્લસ વન કરીને લેવાનું છે ત્યારબાદ ખાસ કરીને જ્યારે આવા લાભ ગેરલાભવાળા પ્રશ્નો આવે ત્રણ ગુણની થિયરી આવે તો જો તમને નંબર યાદ રહેતા હોય કે ભાઈ મારે કેટલા ત્રણ ત્રણ મુદ્દા તો કમ કમ લખવાના છે જો તમને ત્રણ ત્રણ મુદ્દા પરફેક્ટલી આવડતા હોય તો એને મુદ્દાને નંબર આપવા મુદ્દાને પણ શું આપવાના છે નંબર આપવાના છે ભુલાય નહીં મુદ્દાને પણ શું આપવાના છે નંબર આપવાના છે ત્યાર પછી આગળ જો વાત કરીએ તો કોષ્ટક રચના વખતે મોટા દાખલામાં ગણતરીઓ આવી રીતે આપણે પૂરી દર્શાવવાની છે કોષ્ટક રચનાના મોટા દાખલામાં ગણતરીઓ પૂરી દર્શાવવી કોષ્ટક રચનાના મોટા દાખલામાં ગણતરીઓ કેવી કરવાની છે પૂરી દર્શાવવાની છે નેક્સ્ટ વાત કરીએ તો જ્યારે પણ તમને આવો કમ્પેરીઝન વાળો કોઈ પ્રશ્ન આપે કે આ બે માહિતીને સરખાવો અહીંયાથી આ માહિતી શું કહેવા માંગે છે અથવા આ માહિતીનો જવાબ શું હોઈ શકે આવો કમ્પેરીઝન વાળો પ્રશ્ન આવે એટલે જ્યારે સરખામણીનો પ્રશ્ન આવે ત્યારે પ્રશ્ન આવે વાક્યમાં વાક્ય લખો જો મેં અહીંયા લખ્યું છે કે કામદાર એના કાર્ય પૂરું કરવાના સમયમાં પ્રસાર કેવો છે વધારે છે ત્યારબાદ મોટા દાખલાના કોષ્ટકો હંમેશા વ્યવસ્થિત દોરો મોટા દાખલામાં કોષ્ટકો હંમેશા વ્યવસ્થિત દોરો ઓકે મોટા દાખલામાં કોષ્ટકો હંમેશા કેવા દોરવાના છે વ્યવસ્થિત દોરવાના છે ત્યારબાદ જો આગળ વાત કરીએ તો આલેખના પ્રશ્નમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું આલેખના પ્રશ્નમાં તો પહેલું ગણતરી જરૂરી હોય તો કરવી ગણતરી જરૂરી હોય તો કરવી બીજું પ્રમાણ માપ એટલે કે સ્કેલ માપનો ઉલ્લેખ કરવો

અલગ પડતા આલેખ હોય તો ડિઝાઇન કરવી ઓકે આટલી બાબતો ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે આટલી બાબતો ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે નેક્સ્ટ વાત કરીએ તો જ્યારે આવો પ્રશ્ન પૂછાય આસાદિત સૂત્ર અથવા કોઈ પણ અર્થઘટનને આધારે પ્રશ્ન પૂછાય તો તમે માપ મેળવતા પહેલા માપ મેળવતા પહેલા જરૂરી અર્થઘટનો લખવા માપ મેળવતા પહેલા જરૂરી અર્થઘટનો લખવા બરાબર ત્યારબાદ આગળ વાત કરીએ તો બસ આટલું જ કરવાનું છે આટલું ઈઝી કામ તમારે સ્ટેટિસ્ટિકના પેપર માટે કરવાનું છે આટલું કામ કરીને ખૂન ને એટલે તમે સ્ટેટિસ્ટિકમાં પૂરેપૂરા માર્ક્સ લાવી શકો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને કહેવા માગીશ કે હજુ પણ જેટલા મિત્રોએ લાઇક બટન ઉપર ક્લિક નથી કર્યું જેટલા શેર નથી કર્યું જેટલા સબસ્ક્રાઈબ આ ચેનલને નથી કરી એ ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી આપશે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ વિદ્યાકુલ ગુજરાતી સાથે જોડાયેલા રહેજો અમારી સાથે જોડાયેલા રહેજો અને પરીક્ષાની બેસ્ટ તૈયારી કરી અને ખૂબ સરસ રિઝલ્ટ મેળવો એવી શુભકામનાઓ